આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. જોઈશું સમાચાર વિસ્તારથી. વાત કરીશું મોરબીની. તો મોરબીના હળવદમાંથી બાંગ્લાદેશી નાગરિક પકડાયો છે. વ્યક્તિના ખિસ્સામાંથી બાંગ્લાદેશી ભાષામાં લખેલી શંકાસ્પદ ચિઠ્ઠી મળી આવી છે. મોરબી એસઓજીએ બાંગ્લાદેશી નાગરિકને પકડ્યો છે. બાંગ્લાદેશી નાગરિક કેવી રીતે ભારતમાં પ્રવેશ્યો, શું કરવા આવ્યો હતો તે અંગે પણ તપાસ ચાલી રહી છે અને હાલ તેની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. તો તેની પાસેથી એક ચિઠ્ઠી મળી આવી છે જેમાં બાંગ્લાદેશની ભાષામાં લખાણ લખેલું છે. તો આખરે તે શા માટે અહીં આવ્યો હતો, અંગે જ બધું અપડેટ મેળવીશું સંવાદદાતા અતુલ પાસેથી. જે અતુલ, બાંગ્લાદેશી નાગરિક એક પકડાયો છે, ક્યાંથી પકડાયો છે, શું વધુ વિગત અને પૂછપરછમાં એવી કોઈ બાબત અથવા તો શંકાસ્પદ કોઈ એવી જાણકારી મળી આવી છે? જી સંધ્યા, ચોક્કસથી. જે હળવદ શહેરમાંથી ગઈકાલે બાંગ્લાદેશી જે શખ્સ જે છે તે પકડી પાડવામાં આવ્યો છે. જે મોરબી એસઓજી પીઆઈ જે છે મયંક પંડ્યા તેની ટીમ દ્વારા જે આરોપીને પકડી પાડવામાં આવ્યો અને શંકાસ્પદ હિલચાલ લાગતા આરોપીના ચેક કરવામાં આવતા તેના ખીચા જે બાંગ્લાદેશી ઈસમ છે તેના ખીચામાંથી એક ચિઠ્ઠી મળી આવી છે જે બાંગ્લાદેશી ભાષામાં છે. હાલ આ શખ્સ કોણ છે, અહીંયા શું કરવા આવ્યો હતો અને પાર્વતમાં કયા આધારે ઘૂસ્યો અને આની સાથે અન્ય કોઈ ઈસમો છે કે તે અંગેની તપાસ હાલ મોરબી એસઓજી પીઆઈ દ્વારા હાથ ધરવામાં આવી છે. સંધ્યા જી, અતુલ આપનો આભાર. ત્રણ એપ્રિલે યોજાશે ગુજકેટની પરીક્ષા. સવારે 10 થી સાંજે 4 સુધી યોજાશે પરીક્ષા. ડિગ્રી એન્જિનિયરિંગ ફાર્મસીમાં એડમિશન માટે લેવાય છે આ પરીક્ષા. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આગામી 3 એપ્રિલ 2023 રોજ સવારે 10 વાગ્યાથી લઈ અને 4 વાગ્યા સુધીમાં આ પરીક્ષા યોજાશે, જેમાં જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછી વિવિધ વિભાગો જેવા કે ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી ડિપ્લોમા અને ફાર્મસી જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે ગુજકેટની પરીક્ષાનું આયોજન થતું હોય છે. તો સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી પરીક્ષા યોજાશે. 3 એપ્રિલે પરીક્ષા યોજાશે. અને હવે વાત કરીશું, ગુજરાત પર આવી રહ્યો છે ડબલ એટેક. જી હા, સાવધાન, આવતીકાલથી ગુજરાત પર ડબલ એટેક. આવતીકાલથી હાડકા ધ્રુજાવી દેતી ઠંડી પડશે. આવતીકાલથી 3 દિવસ સુધી તીવ્ર ઠંડીનો પ્રકોપ રહેશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી છે. 24, 25, 26 સુધી ગુજરાતમાં સખત ઠંડીનો મારો રહેશે. ડિસેમ્બરથી અત્યાર સુધી ન પડેલી ખરી ઠંડી હવે પડશે. ઉત્તર ગુજરાતના જિલ્લાવાસીઓ સાવધાન રહેજો. અંબાલાલ પટેલે ઉત્તર ગુજરાત માટે આગાહી કરી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા માટે આગાહી કરી છે. ઉત્તર ગુજરાતમાં પારો 10 ડિગ્રીથી નીચે ગગડી શકે છે. સ્વેટર પહેર્યા વગર બહાર નીકળ્યા તો ગયા સમજો. જાન્યુઆરીના જતા જતા ઠંડી બતાવશે તેનું અતિરૌદ્ર રૂપ. તારીખ 24, 25, 26માં ઠંડીનો રાઉન્ડ શરૂ થશે અને આ ઠંડી આકરી છે. ઉત્તર ગુજરાતના ભાગો, મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો, સિદ્ધપુરના ભાગો, કડી બેસાડી હાડના ભાગોમાં કેટલાક ભાગમાં ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી પણ ઊંચું થઈ જવાની શક્યતા રહેશે. તો ઘાતકી ઠંડી સાથે માવઠાનો પણ માર રહેશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે, માવઠાનો માર રહેશે. ખેડૂતો માટે માઠા સમાચાર. કાપણી સમયે જ રવિ સિઝન પર તોળાયું છે સંકટ. 3 દિવસ બાદ થઈ શકે છે માવઠો. તો જાન્યુઆરીના અંતમાં કમોસમી વરસાદ પડી શકે છે અને કેટલાય સ્થળે પડી શકે છે કમોસમી વરસાદ. વાદળવાયુ આવવાની શક્યતા રહેતા રાજ્યના કેટલાક ભાગમાં હળવો વરસાદ પણ થઈ શકે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં તો કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે. જેની અસર દિલ્હી, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના ભાગ સુધીમાં થશે. તો આવતીકાલથી પવનના સુસવાટા સાથે ઠંડી વધશે અને સૌરાષ્ટ્રમાં ઠંડીમાં વધારો થશે. હવામાન નિષ્ણાતનું કહેવું છે, સૌરાષ્ટ્રમાં દિવસ દરમિયાન ઠંડીનો અનુભવ થશે. આવતીકાલે પણ લોકો ઠંડીથી ઠૂઠવાશે. 2 થી 3 દિવસ બાદ વાદળછાયું વાતાવરણ રહેશે. તો જે રીતે હવામાન નિષ્ણાત કહી રહ્યા છે, હવામાન વિભાગ પણ તે જ આગાહી કરી રહ્યું છે.
कल परसों से सौराष्ट्र कच्छ में विंड स्पीड बढ़ने का संभावना है, उसके लिए डे टेम्परेचर डाउन जाएगा और ठंड महसूस होने का संभावना भी है, और अगले दो तीन दिन का बाद क्लाउडी भी होने का संभावना है, क्लाउड एक दो हफ्ता के तीन चार हफ्ता हो सकता है, लेकिन अभी तक बारिश होने का ज़्यादा संभावना नहीं है। और टेम्परेचर देखा जाए तो मिनिमम टेम्परेचर यानी नाइट टेम्परेचर में अगले तीन दिन के लिए कोई चेंजेस होने का संभावना नहीं है, जैसे अभी टेम्परेचर चल रहा है पूरे गुजरात में ऐसे ही टेम्परेचर रहने का संभावना है। धन्यवाद करीशू भाजपना महामंथननी। तो आज सुरेन्द्रनगर में भाजपनी कारोबारी बैठक मिली रही है और बे दिवसीय कारोबारी बैठक मळशे। कारोबारी बैठक पहला भाजपनी महत्वनी बैठक योजाई, प्रथम बैठक में 55 एमएलए हाजर रहा। कारोबारी पहला प्रदेश की जो अमारी मुख्य टीम है आगेवानो साथ प्रदेश अध्यक्षश्री बैठता हो प्रकारे तमे बात करी के धारासभ्यश्रीओ अने अमारा संगठनना प्रमुखश्रीओ अमारा सौ आगेवानो मळ्या छे। प्रदेश अध्यक्ष श्री सी आर पाटिल साहेब हमेशा एक समीक्षा करता होय आंकड़ाकीय साथे एमनी वात मुकता होय अने आगामी 2024 नी लोकसभानी चूंटणीने लई करीने जे जे एमना मननी वात हशे ए मननी वात आजे अमारा अपेक्षित सौ आगेवानो अने कार्यकर्ताओने करशे। त्यारबाद एक प्रदर्शनीनो लोकार्पण करवामां आवशे। कुल मळी करीने आजे अलग अलग प्रकारना कार्यक्रमोना माध्यमथी आजे आ कार्यक्रम चालशे। आवतीकाले अनेक सत्रो साथेनो पण अलग अलग सत्रो साथेना पण आ कारोबारीनी अंदर अनेक विषयो लेवा मूकवामां आवशे अने अमारा शीर्षक नेतृत्वनुं मार्गदर्शन मळशे। थैंक यू। અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલ શાળામાં સંચાલકો અને શિક્ષકો દ્વારા એસેમ્બલીની ચૂંટણી કરી લોકશાહી પર્વની ઉજવણી કરવામાં આવી। આમ કરવા પાછળનો ઉદ્દેશ બાળકો લોકશાહીની ચૂંટણી કાર્યપ્રણાલીથી વાકેફ થાય અને જાગૃત બને તે હતો। हर क्लास में जाके हमें बच्चों का रिस्पांस मिलना, बहुत ऐसे बच्चे भी थे जो हमारे रिस्पांस को नेगलेक्ट करते थे, लेकिन फिर भी हमें उन बच्चों को कन्विंस करना था कि आप प्लीज हमें वोट करो। आ एक्टिविटी करवा पाछळनो अमारो उद्देश्य ये छे कि आ जेटला पण जे वोटर्स जे आजे छे ए एक्चुअली में अत्यारे 18 वर्षना नीचेना छे, पण आवनारा भविष्यमां ए पण एक वोटर्स बनवाना छे। तो आवनारा समयनी अंदर ए लोको દેશની અંદર જે પોલિંગ પ્રોસેસ છે એનો હિસ્સો થવાનો છે। મતદાન માટેની જે આખી પ્રક્રિયા કેવી રીતે ઉમેદવાર ઉભો થાય, ત્યાર પછી એનો પ્રચાર કેવી રીતે કરે, એની સમગ્ર માહિતી મતદાન કરવા માટેની અને મતદાનના પ્રચાર માટેની આપણે ત્યાં આગળ આયોજન કરવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓ તણાવ મુક્ત રહે તે માટે જામનગરની કેન્દ્રીય વિદ્યાલયમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। પીએમ મોદીના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને જે અંતર્ગત સીબીએસઈ બોર્ડની શાળાઓમાં 100 વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો। પરીક્ષા કે તણાવ કો દૂર કરને હેતુ પેઇન્ટિંગ કોમ્પિટિશન કા આયોજન કિયા ગયા। ઇસ પ્રતિયોગિતા મે 100 बच्चों ने पार्टिसिपेट किया, इनमें हमारे विद्यालय के बच्चे और पड़ोसी केंद्रीय विद्यालय के बच्चे, दूसरे अन्य विद्यालयों के बच्चों ने बड़े ही जोश के साथ उत्साह के साथ अपना योगदान दिया। વિદ્યાર્થીઓમાં પરીક્ષાના તણાવને દૂર રાખવા માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે। વિદ્યાર્થીઓની રચનાત્મક અભિવ્યક્તિને પ્રોત્સાહિત કરવા માટે શિક્ષણ મંત્રાલય દ્વારા દેશભરની શાળાઓમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરાયું છે। સ્પર્ધાની થીમ પ્રધાનમંત્રી દ્વારા લખાયેલા પુસ્તક પર આધારિત પરીક્ષા યોદ્ધા બનાવવાની છે। દેશભરની વિવિધ 500 કેન્દ્રીય વિદ્યાલયોમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। સમગ્ર દેશમાં યોજાયેલ આ ચિત્ર સ્પર્ધામાં 50,000 વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે।
मोदी जी ने एग्जाम वॉरियर्स 2018 में बुक लिखी थी और उसी में 25 मंत्रा हैं। उन मंत्रा के टॉपिक्स पर इस बार पहली बार देश भर में 50,000 बच्चे भाग लेंगे जो इन 25 मंत्रा में से कोई मंत्र पर पेंटिंग कंपटीशन करेंगे। राजकोट वासियों माटे सारा समाचार छे। राजकोट वासियों ने हवे उनाळामां पाणी मुद्दे पारायण नहीं सर्जवाय कारण के आजी डेममां नर्मदाना नीर ठालवानुं शरू करायुं छे। आजी डेममां मार्च सुधी चाले तेटलो ज पाणीनो जत्थो हतो अने जेना अनुसंधाने सौनी योजना हेठळ राज्य सरकार पासे 1050 MCFT पाणीनी मांग कराई हती जे अंतर्गत पाणी ठालवानुं शरू करायुं छे। આજીમાં ખાસ કરીને જ્યારે અમારો 125 MLD ડેલી આજીમાંથી ઉપડતું હોય એટલે 700 MCFT જેટલા આપણે અંદાજે આજીમાં લેતા હોઈએ છીએ, આ વખતે પણ સમયસર અમને પાણી મળી ગયું છે અને અત્યારે 15 કે 20 ફરવરી સુધી ચાલે એટલું પાણી અમારી પાસે હતું આજીમાં, તો એ અત્યારે આજે 22-23 તારીખથી ત્યાં પાણી પહોંચી ગયું છે અંદર। 15 MCFT જેટલું પાણી અત્યાર સુધી પહોંચી ગયું છે। દાહોદની વાત કરીએ તો ધાનપુર આરોગ્ય કેન્દ્રમાં અપહરણનો મામલો છે। સામૂહિક આરોગ્ય કેન્દ્રમાંથી 1 માસના બાળકનું અપહરણ, 2 દિવસ વીત્યા છતાં બાળકની ભાળ નથી મળી। પોલીસે બાળકને શોધવા માટે ઇનામની પણ જાહેરાત કરી છે। બાળકની જાણ આપવા પોલીસે નંબર જાહેર કર્યો છે, જે નંબર આ મુજબ છે 02677230433। ધાનપુર પોલીસ સ્ટેશન બીજો એક નંબર પણ છે 9408063080। ધાનપુર પોલીસ સ્ટેશન PSI તો જે નંબર જાહેર કરવામાં આવ્યો છે આ નંબર પર જાણ કરી શકો છો। સુરતની વાત કરીએ તો 3 વર્ષની બાળકીના અપહરણની ઘટના મહિધરપુરા વિસ્તારમાં અપહરણની ઘટના બની છે અને બાળકીને રમાડવા આવતી મહિલાએ જ અપહરણ કર્યાનો આક્ષેપ છે। ફૂટપાથ પર રહેતા પરિવારના બાળકનું અપહરણ, અપહરણની ઘટના CCTVમાં કેદ થઈ છે। મહિધરપુરા પોલીસે ઘટનાની તપાસ પણ હાથ ધરી છે। મોરબીના ચાચપરા ગામે મળી આવેલ યુવકના મૃતદેહની તપાસ કરતા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, તો ભાઈએ જ ભાઈની હત્યા કર્યાનું તપાસમાં સામે આવ્યું છે અને ઘરના વ્યક્તિઓને હેરાન પરેશાન કરતો તેમજ માતા સાથે અયોગ્ય વર્તન કરતો હોવાથી ગળેફાંસો આપીને હત્યા નિપજાવી હોવાનું ખુલ્યું છે। આરોપી ભાઈની ધરપકડ કરી પોલીસે તપાસ હાથ ધરી છે। આ કામે આનંદ મિશ્રા મળી આવેલ હતા, જેઓની પૂછપરછ કરતા તેઓએ સદર ગુનો કર્યાનું કબૂલેલ હતું અને આ કામે રાજન મિશ્રાના મરણના કામે આનંદ મિશ્રા તેમના સગા ભાઈ જે હતા તેઓને અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। રાજકોટના ધોરાજીમાં આવેલી રાજાશાહી યુગની સરકારી હોસ્પિટલ ખખડધજ હાલતમાં છે। લોકોની આરોગ્યની સુખાકારી માટે ગોંડલના રાજવીએ બંધાવેલ સરકારી હોસ્પિટલનું બિલ્ડિંગ આજે હોસ્પિટલના નવા બંધાયેલ બિલ્ડિંગને લઈને ખંડેર બનવાની સાથે ધૂળ ખાઈ રહ્યું છે। હોસ્પિટલના નવા બિલ્ડિંગમાં સંકળામણની સાથે દર્દીઓને પરેશાની પણ ભોગવવી પડતી હોવાથી લોકો દ્વારા જૂના બિલ્ડિંગને રિપેરિંગ કરવામાં આવે તેવી સરકાર પાસે માંગ કરી છે। તેમ છતાં લોકોની માંગ તંત્રના બહેરા કાને અથડાઈ રહી છે તેવું લાગી રહ્યું છે। ધોરાજીની આ હોસ્પિટલ આધુનિક હોસ્પિટલ બનાવેલી અને આ હોસ્પિટલમાં એ રજવાડાના સમયમાં અન્ય રાજ્યોમાંથી લોકો સારવાર માટે આવતા હતા અને કાર્યક્રમે આ હોસ્પિટલના નરિયાને બધું પડી જતા આ અંગે અમે અનેક વખત સરકારમાં રજૂઆત કરી છે કે આ હોસ્પિટલમાં ખાલી ઉપર સ્લેબ ભરી દે તો હોસ્પિટલ ચાલુ થઈ જાય। જે જૂનું બિલ્ડિંગ છે એ અત્યારે જર્જરિત અને ખંડેર હાલતમાં છે। નવું બિલ્ડિંગમાં મહિલાઓને પ્રસૂતિ વોર્ડ ન્યા છે ફિઝિયોથેરાપીનો, તે મહિલાઓને ઉપર ચડવામાં તકલીફ પડે છે ખાસ કરીને પ્રસૂતિ વોર્ડમાં, તો જૂનું બિલ્ડિંગ છે તે રિપેરિંગ કરી દેવામાં આવે તો દર્દીને હાલાકી ઓછી થાય। સરકારશ્રીને જાણ પણ કરી દીધેલ છે, સરકારશ્રી એકાદ વાર એનું કાર્ય પણ સોંપી દીધેલ છે, પરંતુ કોન્ટ્રાક્ટરને પોતાને કોરોનાના હોવાને લીધે એણે કામ છોડી દીધેલ છે અને હવે ફરીથી સરકારશ્રી દ્વારા BIU મારફતે ટૂંકમાં રીટેન્ડરિંગ કરી અને કામ ચાલુ થાય એવી આશા છે। મારી સરકારને વિનંતી છે કે કાયદેસરની તપાસ કરી અને જે તે જવાબદાર લોકો છે જવાબદાર લોકો સામે સરકારે પગલાં લેવા જોઈએ। આ કામ માટે 71 લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર થઈ હતી પરંતુ એનું કામ આજ સુધીમાં કરવામાં નથી આવ્યું।
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે કરોડોના ખર્ચે સામૂહિક આરોગ્ય કેન્દ્ર તો બનાવવામાં આવ્યું, પરંતુ ડોક્ટરોનો અભાવ છે. ડોક્ટરોના અભાવે શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે. કરોડોના ખર્ચે બનાવવામાં આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર માત્ર શોભા સમાન રહ્યું છે. સુવિધાના અભાવે લોકોને ગંભીર સ્થિતિમાં ખાનગી હોસ્પિટલમાં લઈ જવા પડે છે. આરોગ્ય કેન્દ્રમાં 4 ડોક્ટરોની જરૂરિયાત છે. અહીં 4 પૈકી 3ને પરીક્ષા હોવાના કારણે દર્દીઓને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. અલીપુરામાં જે સરકારી દવાખાના છે, જે અદ્યતન છે, સરકારે બનાવેલા છે, એમાં કોઈ સ્થાયી ડૉક્ટર નથી. એ આશ્ચર્યની વાત છે ને દુઃખદ વાત છે. ખરેખર તો આટલો સરકાર ખર્ચ કરતી હોય મેડિકલ ક્ષેત્રમાં, પબ્લિકને સારી સ્વાસ્થ્ય સુવિધા મળે એના માટે, તો ત્યાં ખરેખર રેસિડેન્ટ ડૉક્ટર જોઈએ. કમસે કમ એક ડૉક્ટર પણ જરૂરી છે, રેસિડેન્ટ ડૉક્ટર. ખેરવા જૂથ ગ્રામ પંચાયતના જે હદમાં જે સીએસસી દવાખાનું મોટા ખર્ચેથી બનાવવામાં આવ્યું છે, ત્યાં દરેક એમ કે સુવિધા માટે રૂમો તો બધી બનાવી છે, બધાના જુદા જુદા સ્થાન બી બનાવ્યા છે, પણ ત્યાં કોઈ ડૉક્ટરો હાજર નથી, એની ભરતી કરેલ નથી. અને ત્યાં દરેક આદિવાસી લોકો બી રહે છે, મજૂરી કરતા લોકો બી રહે છે. કરોડોની રૂપિયાની યોજનાથી આ બનેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર આજે એક શોભાના ગોઠિયા સમાન બનીને ઊભું છે. ઘણીવાર એવી ફરિયાદ થતી હોય છે કે ગામડાની આજુબાજુની જનતાઓ, ગરીબ જનતા જેની પાસે કોઈ પૈસો પણ હોતો નથી, એવા જ્યારે દર્દી આ દવાખાનામાં આવે છે ત્યારે આ દવાખાનાની અંદર જેના નિષ્ણાત ડોક્ટરો જે છે એ હાથ કરી છે. જામીન અરજી સાકેત ગોખલેની હાઈકોર્ટમાં અરજી જામીન અરજી કરી છે અને આજે હાઈકોર્ટમાં જામીન અરજી પર થઈ શકે છે સુનાવણી. સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવતા હાઈકોર્ટમાં કરી છે અરજી અને ક્રાઇમ બ્રાન્ચે ક્રાઉડ ફંડિંગ મામલે સાકેત ગોખલેની ધરપકડ કરી છે. કેસની તપાસ ચાલુ હોવાથી જામીન ન આપી શકાય તેવું સેશન્સ કોર્ટનું અવલોકન છે. આઝાદીના 75 વર્ષ બાદ પણ આજે ઘણા ગામ એવા છે કે જ્યાં રાત્રિના સમયે અંધારપટ છવાઈ જાય છે. જામનગરના જોડિયામાં છેલ્લા 2.5 વર્ષથી રાત્રિના સમયે લોકો અંધારપટમાં રહેવા મજબૂર છે. ગ્રામ પંચાયત દ્વારા જોડિયાના શેરી રસ્તા પર સ્ટ્રીટ લાઇટ તો નાખવામાં આવી છે, પરંતુ આ સ્ટ્રીટ લાઇટનું વીજ બિલ ન ભરવાના કારણે લાંબા સમયથી બંધ પડી છે. વીજ કનેક્શનના અંદાજિત 17 લાખ રૂપિયા બાકી છે, જે ન ભરતા વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે. 700 જેટલી સ્ટ્રીટ લાઇટ હોવા છતાં લોકો શેરી ગલીઓમાં રાત્રિ દરમિયાન અંધારામાં ચાલવા મજબૂર છે. બીજી તરફ વીજ કંપની દ્વારા પણ આ મુદ્દે કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. કરી શક્યા એના લીધે તેઓએ અમારું સ્ટ્રીટલાઇટ કનેક્શન કાપી નાખ્યું છે અને જેનો અમારી જોડિયા ગ્રામ પંચાયત ઉપર જોડિયા કોર્ટમાં અમારી વિરુદ્ધ કેસ ફાઇલ કરેલ છે. દ્વારા વીજ બિલના નાણાં ભરવાની દરકાર ન કરતા નિયમ અનુસાર નોટિસ આપ્યા પછી એનો સમય પૂરા થયા પછી પત્રની કચેરી દ્વારા જે તે સમયે વીજ જોડાણો કાપી અને લીગલ નોટિસો અને અન્ય નોટિસો પણ મોકલવામાં આવેલ અને આ રકમ લગભગ અંદાજિત 17-18 લાખ રૂપિયા જેવી લેણી રકમ હતી. જોડિયા ગ્રામ પંચાયતની ગલી શેરી છે એ રાત્રિના સમયમાં અંધારપટમાં છવાઈ જાય છે, કારણ કે જોડિયા ગ્રામ પંચાયત છે તેમના દ્વારા આખા ગામની અંદર 700 જેટલી જે સ્ટ્રીટ લાઇટો લગાવવામાં આવી છે, આ સ્ટ્રીટ લાઇટો છેલ્લા 2.5 વર્ષથી બંધ થવા પામી છે. આ અંગેનો PGVCL દ્વારા કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. જે પ્રકારની વાત કરવામાં આવે, અહીંના જે કર્મચારી છે, જે અધિકારી છે, એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ જે કેસ છે તે કેસ ચાલી રહ્યો છે. જોડિયા ગ્રામ પંચાયતનું જે બાકી ભરણું છે એ ભરણામાં ઓક્રોયની જે 10% વધારા સાથેની જે ગ્રાન્ટ આવી જોઈએ એ ગ્રાન્ટ નથી આવતી, જેને લઈને ગ્રામ પંચાયત છે તે પછાત છે અને આર્થિક પાયમાલ હોવાને કારણે આ ભરણું નથી ભરી શકતી. પરંતુ દીવા તળે અંધારા જેવી વાત એ છે કે આખા ગામને અંધારામાં રહેવું પડી રહ્યું છે. ત્યારે આ ભરણું ક્યારે ભરાશે, રાજ્ય સરકારમાંથી ઓક્ટોબરની ગ્રાન્ટ ક્યારે આવશે અને જોડિયાવાસીઓને રાત્રે અંજવાળું ક્યારે મળશે તે જોવું રહ્યું. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જોડિયા, જામનગર. કુવાડવા રોડ પરની ઘટના છે. બાઇક ચાલકે વૃદ્ધને અડફેટી લીધા છે. વૃદ્ધને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. રાજકોટ કુવાડવા રોડ પર આસ્થા હોસ્પિટલ પાસે બાઇક ચાલકે એક વૃદ્ધને અડફેટી લીધા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જે દ્રશ્યો સામે આવ્યા છે. આપ જોઈ શકો છો, એક બાઇક સવાર પાછળથી આવે છે અને વૃદ્ધ કંઈ સમજે તે પહેલાં જ એ વૃદ્ધને અડફેટી લે છે. વૃદ્ધ નીચે પડી જાય છે, ત્યારબાદ બાઇક સવાર તેમને ઊભા પણ કરે છે.
પણ સવાલ એ છે કે વૃદ્ધ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, શું આ વ્યક્તિને ન દેખાયા? ગુજરાતીમાં એક કહેવત છે કે સિંહના ટોળા ના હોય, પરંતુ અમરેલી જિલ્લાના રસ્તાઓ પર ચાર સિંહ એક સાથે રસ્તો ક્રોસ કરતા નજરે પડે છે. વાહનોની અવરજવર વચ્ચે પણ ચાર સિંહ રોડ ક્રોસ કરી અને જંગલ તરફ રવાના થાય છે. ચાર સિંહ રસ્તો ક્રોસ કરતા હોવાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિડીયોધારીના સરસિયા રોડ પરનો હોવાનું અનુમાન છે. તો ધારીના સરસિયા રોડ પરનો આ વિડીયો છે, જ્યાં એક સાથે ચાર સાવજ જોવા મળ્યા છે, રસ્તો ક્રોસ કરી રહ્યા છે તે સમયનો આ વિડીયો છે. તો ત્યાં વાહન ચાલક જે પસાર થઈ રહ્યા હતા તેમણે આ વિડીયો તેમના કેમેરામાં, મોબાઈલ કેમેરામાં કેદ કર્યો છે. એક સાથે ચાર ચાર સાવજ જોવા મળ્યા છે.